બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં હાલ આરોગ્ય વિભાગ કોરોના વાયરસના સેમ્પલ માટે આયોજન કરી વધુને વધુ કોરોના વાયરસના સેમ્પલ લેવાય તે માટેની કામગીરી હાથ ધરાઈ છે। ધાનેરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસના સેમ્પલ લેવામાં વધારો કર્યો છે। ખાસ કરીને જે વ્યક્તિઓ અન્ય કોરોના પોઝિટિવ હોય તેવા લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા વ્યક્તિઓના સેમ્પલ લેવાઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને સરકારી કર્મચારીઓ, શાકભાજી વેચનાર, રેકડી ચલાવનાર તેમજ લોકલ વાહન ચાલકો સહિતના વ્યક્તિઓના કોરોના સેમ્પલ લેવા માટે એક કાર્યક્રમ બનાવી આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો કામ કરી રહી છે। આજે ધાનેરા નગરપાલિકાના તમામ કર્મચારીઓનું કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા। સાથે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં શાકભાજીનો વ્યવસાય કરતી મહિલા તેમજ પુરુષના સેમ્પલ લેવામાં આવ્યા હતા। કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે આરોગ્ય વિભાગ અલગ અલગ કચેરી બજાર સુધી પહોંચી કોરોના સેમ્પલ લઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસ 87 નોંધાયા છે, જેમાં 77 વ્યક્તિઓ સ્વસ્થ થયા છે, જ્યારે હાલ કુલ 9 કેસ એક્ટિવ છે, જેમાં 3 વ્યક્તિઓ સારવાર હેઠળ છે, જ્યારે 6 વ્યક્તિ હોમ ક્વોરન્ટાઇન છે। ધાનેરા આરોગ્ય અધિકારી વધુ માહિતી આપી હતી। સરકારશ્રીના નિયમો મુજબ અનલોક 4ને અનુસરીને હવે બજારમાં ભીડ પણ જોવા મળી રહી છે અને લોકોનો થોડી ભીડ વધી ગઈ છે। એટલે એના અનુસંધાને આપણે રેપિડ એન્ટીજન ટેસ્ટ, જે લોકો વધારે સંપર્કમાં આવતા એવા, જે આપણે તેને સુપર સ્પ્રેડર કહીએ છીએ, એમાંથી ધારો કે શાકભાજીવાળા છે, કોઈ સરકારી ઓફિસોના કર્મચારી અધિકારીઓ છે, બેન્કર્સ છે, પછી નગરપાલિકાના કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ છે, સાથે ડ્રાઈવર્સ છે જે ઇકો ગાડીના એસટીનો ઓપરેટ કરે છે, અને હોસ્પિટલનો સ્ટાફ, ખાસ કરીને પ્રાઇવેટ હોસ્પિટલનો ટોટલ સ્ટાફ, સફાઈ કર્મચારી સુધી તમામનું આપણે અત્યારે સુપર સ્પ્રેડર તરીકે ગણીને એમનો ટેસ્ટિંગ કરી રહ્યા છીએ। અને આ રેપિડ એન્ટીજન ટેસ્ટ એવું છે કે એનો રિઝલ્ટ આપણને હાથો હાથ એ જ ટાઈમ મળી રહેશે, અને આપણે તદ્દન મફત કરીએ છીએ। બજારમાં આ ટેસ્ટ ખૂબ મોંઘો છે, આપણે અમને મફતમાં ટેસ્ટ આપણી જોડે અવેલેબલ છે અને ટીમો ટેસ્ટ કરી રહી છે। એ રીતે આપણે લગભગ એરિયા પ્રમાણે જોવા જઈએ તો કન્ટેનમેન્ટ ઝોન, નોન કન્ટેનમેન્ટ ઝોન અને કોન્ટેક્ટ્સમાંથી આવેલા એમના અને સુપર સ્પ્રેડર, એ રીતે આપણે એમની કેટેગરી વાઇઝ બનાવીને અમે ટેસ્ટિંગ કરીએ છીએ। જે કોન્ટેક્ટ પર્સન્સ હોય પોઝિટિવ કેસના, એ તમામના સેમ્પલ લેવાનો આપણે રાખીએ છીએ, અને સ્પ્રેડર્સ તમામના લઈશું, અને કન્ટેનમેન્ટ ઝોનમાં પણ જેટલા વ્યક્તિઓ છે તેમના પણ સેમ્પલ લેવાની કોશિશ અમારી પૂરી ચાલુ છે। કોઈ બચી ન જાય અને બધાનું ટેસ્ટિંગ ફરજિયાત થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે। અને મારી ખાસ સલાહ છે લોકોની કે એક તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું ખૂબ જરૂરી છે, અને બહાર ન જાય, જરૂર પડે તો જ બહાર જાય, બહાર જાય તો માસ્કનો ખાસ ઉપયોગ કરે। થેન્ક યુ સાહેબ। એક્ટિવ આપણે જે એક્ટિવ કેસ અત્યારે ટોટલ કેસ પોઝિટિવ આપણે ધાનેરા માર સુધી 87 રોજ 87 કેસ આવી ચૂક્યા છે, તેમાંથી 77 કેસ રિકવર થઈ ગયા છે, 9 કેસ અત્યારે એક્ટિવ છે, તેમાંથી 9માંથી 3 કેસ જે ઇન્ડોર છે અને બાકીના 6 કેસ છે હોમ આઇસોલેશનમાં છે।